गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा में ने? कालना लेक्चर नी अंदर आपणे एक माहिती जोई, माहिती उपरथी एना प्रश्न जवाब अने एना एमसीक्यू आपणे जोया, बराबर छे? हवे तमे बधाए लखी लीधुं छे लीथामां सारा अक्षरे, जे कोई व्यक्ति ने बाकी होय एने व्यवस्थित लखी लेवानुं छे। आजना लेक्चर नी अंदर आपणे पेज नंबर 61 उपर जोवानुं छे। पेज नंबर 61 ऊपर आपणे बीजा नंबर नो प्रश्न, राइट ट्रू ओर फॉल्स, पेला सेंटेन्स वाँचवानुं, वाक्य वाँचवानुं, वाक्य साचुं छे के खोटुं ए सामे लखवानुं छे, आपणे निशानीओ करवानी नथी, बराबर छे? पेलुं सेंटेन्स के मनुभाई इज राघवस अंकल। मनुभाई कोण छे? तो के राघवना काका। तो ई राघवना काका हता मनुभाई? तो के ना, ए तो धनुषना काका हता। तो अहींया आवशे फॉल्स, बराबर छे? बीजू छे के धनुष वोन्ट्स एन एकाउंट टू बी ओपन विथ द बैंक बिकॉज हिज फाधर टोल्ड हिम। धनुष ने बैंक मां खातू खोलावू छे, शु काम? कारण के एना पप्पाए एने खातू खोलावानू कीधू के ना। तो आ वाक्य खोटू छे, एटले आपणे सामे लखीशुं फॉल्स, कारण के धनुषे तो रेडियो उपर सांभळ्यू अने खातू खोलावानी इच्छा थई। त्रीजू, धनुष अंकલ વિલ હેલ્પ ધેમ ટુ ઓપન એન એકાઉન્ટ, કે ધનુષના કાકા धनुषने खातू खोलावामां मदद करशे। तो हा, आ वाक्य साचुं छे के धनुषना काका जेनी मदद करवा माटे बेंकमां साथे जवाना हता, तो आमां आपणे लखीशुं ट्रू। चोथुं जोईए, ध कॉम्पिटिशन इज अबाउट सिंगिंग। हवे आपणे आजे कालना लेक्चरमां जे माहिती जोई एमां जे स्पर्धानी वात हती सिंगिंग माटे हती? तो के ना, એ તો પેઇન્ટિંગ માટે હતી। તો આપણો જવાબ આવશે ફોલ્સ। પાંચમું, ધ કોમ્પિટિશન ઇઝ ઓર્ગેનાઇઝ્ડ બાય યંગ વર્લ્ડ, કે આ જે સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું એ કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું? તો કે યંગ વર્ડ, તો આ પણ સાચું છે, તો આપણે લખીશું ટ્રુ। છઠ્ઠું વાક્ય, કે મનુભાઈ ઇઝ અ ગુડ કુક, મનુભાઈ છે એ સારા રસોઈયા છે? તો કે હા, તો અહીંયા લખીશું ટ્રુ। રાઘવ હેઝ સેવ્ડ સમ પોકેટ મની, કે રાઘવે કેટલાક પૈસા બચાવ્યા છે। હવે રાઘવે પૈસા બચાવ્યા હતા કે ધનુષે બચાવ્યા હતા? તો આપણને ખબર છે કે ધનુષે બચાવ્યા હતા પોકેટ મનીના પૈસા। તો અહીંયા આપણો જવાબ આવશે ફોલ્સ। અને ઓ પોઝિટિવ ઇઝ અ બ્લડ ગ્રુપ, ઓ પોઝિટિવ બ્લડ ગ્રુપ છે? તો કે હા, અહીંયા લખીશું ટ્રુ, બરાબર છે? તો ટ્રુ ફોલ્સ તમને બધાને સમજાઈ ગયા વ્યવસ્થિત રીતે। આગળ વધીએ ત્રીજા નંબરના પ્રશ્ન ઉપર। શું કીધું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ હાઉ મચ ઓર હાઉ મેની, હાઉ મચ એટલે શું થશે? તો કે ન ગણી શકાય તેવું, અને હાઉ મેની એટલે ગણી શકાય તેવું। આપણે ક્લાસમાં ટોપિક હલાવેલો છે, બરાબર છે? તો તમને બધાને ઓલરેડી સમજાયેલો જ છે, તો પણ આપણે રિપીટ કરીશું। આપણે શું કરવાનું? તો કે ખાલી જગ્યા પછીનો શબ્દ જોવાનો। હવે શબ્દ જોઈને વિચારવાનું કે આ જે વસ્તુ છે એ મારાથી ગણી શકાશે? જો ગણી શકાય તો હાઉ મેની, અને ન ગણી શકાય તો હાઉ મચ, બરાબર છે? તો પેલું જોઈએ, ખાલી જગ્યા વોટર ઇઝ ધેર ઇન ધ લેક, કે સરોવરમાં કેટલું પાણી છે? તો પાણી ગણી શકાય? તો કે ના। તો આપણે અહીંયા શું લખવાનું થશે? હાઉ મચ। બીજું, ખાલી જગ્યા બલૂન્સ ડઝ હી હેવ, તો અહીંયા કયો શબ્દ આવ્યો? તો કે બલૂન્સ, બલૂન્સ એટલે કે ફુગાઓ, ફુગા ગણી શકાય? હા, તો શું આવશે? હાઉ મેની, એટલે કે જે વસ્તુ મારાથી ગણી શકાય એમાં આવશે હાઉ મેની, અને જે વસ્તુ ન ગણી શકાય ત્યાં આવશે હાઉ મચ। ખાલી જગ્યા સુગર વિલ યુ બાય, કે તમે કેટલી ખાંડ લ્યો છો? તો અહીં સુગર એટલે કે ખાંડ, ખાંડ ગણી શકાય? તો કે ના, બરાબર છે? તો આપણે ત્યાં શું લખવાનું? હાઉ મચ। હવે જોઈએ આપણે પાછળના પેજમાં। ખાલી જગ્યા ઇઝ ધી સેક ઓફ વીટ, ઘઉંના કોથળા, તો ઘઉં ન ગણાય પણ ઘઉંના કોથળા ગણાય? હા, તો ત્યાં શું આવશે? હાઉ મેની। પાછું, ખાલી જગ્યા ઓઇલ, તેલ ગણી શકાશે? તો કે ના, તો ત્યાં આવશે હાઉ મચ। છઠ્ઠું, ખાલી જગ્યા ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ક્લાસ, ક્લાસમાં કેટલા બાળકો છે? તો બાળકો ગણી શકાશે? હા, તો હાઉ મેની। સાતમું, ખાલી જગ્યા રાઈસ ડુ યુ વોન્ટ, તમારે કેટલા ચોખા જોઈએ છે? તો ચોખા ગણાશે? તો કે ના, હાઉ
मच। आठमू, खाली जगह स्वीट्स कैन यू ईट। स्वीट्स એટલે મીઠાઈ, મીઠાઈ ખબર પડી જાય ને કે કેટલી મીઠાઈ મેં ખાધી, ગણી શકાશે? તો કે હા। તો આપણે અહીંયા લખશું કે હાઉ મેની સ્વીટ્સ કેન યુ ઈટ, તમે કેટલી મીઠાઈ ખાઈ શકશો। નવમું, ખાલી જગ્યા ઇઝ ધીસ પેકેટ ઓફ બિસ્કિટ, બરાબર છે, બિસ્કિટના કેટલા પેકેટ છે તો એ ગણી શકાશે? તો હાઉ મેની। અને દસમું, ખાલી જગ્યા બુક્સ ડુ યુ હેવ, તમારી પાસે કેટલી બુક્સ છે તો બુક્સ ગણી શકાશે? હા, તો અહીંયા આવશે હાઉ મેની। તો તમને હાઉ મચ અને હાઉ મેની સમજાઈ ગયું વ્યવસ્થિત રીતે? ન સમજાય તો વિડીયો એકવાર રિપીટ કરી લેવાનો ફરીથી, બરાબર છે। આગળ વધીએ ચોથા નંબરના પ્રશ્ન તરફ। ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, કૌંસમાં જે શબ્દો આપેલા છે એની મદદથી યોગ્ય શબ્દ લખીને ખાલી જગ્યા પૂરવાની છે। હવે આ ખાલી જગ્યા શેની છે? તો કે ડિગ્રીની છે, બરાબર છે। તો ડિગ્રી એટલે કે કમ્પેરિઝન ઓફ ડિગ્રી, તુલનાની કક્ષા। તુલનાની કેટલી કક્ષા હતી? તો કે ત્રણ, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી। અહીંયા ખાલી જગ્યામાં આપણે બે જ ડિગ્રીની વાત કરી છે, એક પોઝિટિવ ડિગ્રી અને એક કમ્પેરેટિવ ડિગ્રી। તો મેં તમને આગળના ધોરણમાં શીખડાવ્યું હતું કે જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી હોય ને ત્યારે ખાલી જગ્યાની બે બાજુ શું હોય? એઝ એઝ આપેલું હોય। તો જ્યારે આવું એઝ એઝ આપેલું હોય ત્યારે સમજી જવાનું કે આ કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી। હવે પોઝિટિવ ડિગ્રી હોય ને ત્યારે આ બે શબ્દમાંથી કયો જવાબ આવે? તો કે સાદો શબ્દ। કયો શબ્દ? સાદો, એટલે ઓલ્ડ અને ઓલ્ડર, એમાં સાદું કયું છે? તો કે ઓલ્ડ। તો આપણો જવાબ આવશે ઓલ્ડ। પણ ઓલ્ડ ક્યારે આવે એ ખાસ યાદ રાખવાનું, ખાલી જગ્યાની બે બાજુ એઝ એઝ શબ્દ આપેલા હોય તો, બરાબર છે। હવે પેલી ખાલી જગ્યા જોઈ કે જ્યારે ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપેલો હોય, ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપેલો હોય એટલે આપણે સમજી જવાનું કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે। કઈ ડિગ્રી છે? કમ્પેરેટિવ ડિગ્રી। તો જ્યારે ધેન શબ્દ હોય અને ખબર પડી જાય કે આ કમ્પેરેટિવ ડિગ્રી છે ત્યારે જવાબનું ER વાળું રૂપ લખવાનું। કેવું રૂપ? ER વાળું, એટલે આપણે અહીંયા શું આવશે? થીનર, બરાબર છે। હવે સાવ સહેલું, તમારે ખાલી શું જોવાનું? તો કે ખાલી જગ્યાની બે બાજુ એઝેસ છે તો સાદો શબ્દ મૂકો, ખાલી જગ્યાની પાછળ ધેન શબ્દ છે તો ER વાળો મૂકો। સાવ સહેલું, રોકડા માર્ક છે આના, બરાબર છે। ખાસ ધ્યાન આપવાનું આ વસ્તુમાં કે જેમાં સહેલાઈથી આપણને આવડી જતું હોય। ત્રીજી ખાલી જગ્યા શું કહે છે? કે કીર્તિ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ મોના, તો એઝ એઝ આવ્યું એટલે આપણે શું લખશું? શોર્ટ કે શોર્ટર? તો અહીંયા જવાબ આવશે શોર્ટ, બરાબર છે, કારણ કે બે બાજુ શું છે? એઝ એઝ, અને આ કઈ ડિગ્રી છે? તો કે પોઝિટિવ ડિગ્રી। ચોથું, ધ ટ્રંક ઓફ અ મેંગો ટ્રી ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ ઓફ અ કોકોનટ ટ્રી, હવે અહીંયા ધેન છે તો થીક કે થીકર? આ કમ્પેરેટિવ ડિગ્રી છે એટલે આપણે અહીંયા આવશે થીકર। પાંચમું, ધીસ હાઉસ ઇઝ ખાલી જગ્યા ધેન ધેટ હાઉસ, ધેન આવ્યું તો બિગ કે બિગર શું થશે? તો જવાબ આવશે આપણો બિગર, બરાબર છે, કે ધીસ હાઉસ ઇઝ બિગર ધેન ધેટ હાઉસ, પેલા ઘર કરતા આ ઘર કેવું છે? મોટું છે, બરાબર। ધીસ રૂમ ઇઝ એઝ ખાલી જગ્યા એઝ ધેટ રૂમ, બે બાજુ એઝ એઝ તો સ્મોલ, કે પેલા રૂમ જેવડો જ આ રૂમ નાનો છે। અન્સ ઇઝ ખાલી જગ્યા ધેન વિનિતા, ધેન તો ટોલ કે ટોલર? તો અહીંયા આવશે ટોલર। અંશ વિનિતા કરતા ઊંચો છે, ગ્રાન્ડપા વોક્સ ખાલી જગ્યા ધેન ગ્રાન્ડમાં, તો ધેન છે એટલે આપણે અહીં લખશું સ્લોવર। દાદા જે છે એ દાદી કરતા ધીમા ચાલે છે। નવમું, આઈ કેન રન ખાલી જગ્યા ધેન ગીતા, તો ધેન છે એટલે આપણે શું લખશું? ફાસ્ટર, કે હું ગીતા કરતા ઝડપથી દોડી શકું છું, બરાબર, ખાલી જગ્યા પછી ધેન શબ્દ આપેલો છે એટલે। દસમું, ભરત ઇઝ ખાલી જગ્યા ધેન લક્ષ્મણ,
તો ધેન છે એટલે આપણે અહીં શું કરવાનું? ક્લેવરર કે ભરત લક્ષ્મણ કરતા હોશિયાર છે. તો તમને બધાને આ ડિગ્રીની ખાલી જગ્યા સમજાઈ ગઈ વ્યવસ્થિત રીતે? તો આજના હોમવર્કની અંદર તમારે આ ડિગ્રીની 1-10 ખાલી જગ્યા રફ બુકમાં લખવાની છે સારા અક્ષરે વ્યવસ્થિત રીતે. ન સમજાય તો વિડીયો ફરીથી રિપીટ કરી લેવાનો, બરાબર છે? તો આજના લેક્ચરમાં બસ આટલું જ.